લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે ગુજરાતની 26 સીટમાંથી 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારના જ નામ જાહેર કર્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ પર ફરી એક વખત રોમાંચક જંગ થાય તેવી શક્યતાઓ રહેલી છે. લાંબા સમય બાદ રાજકોટ લોકસભામાં લેવવા અને કડવા ઉમેદવાર વચ્ચે જામે તેવી શક્યતાઓ છે, જેમાં ભાજપે રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ પરેશ ધાનાણીને મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે. જો કોંગ્રેસ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તો રાજકોટના બંને ઉમેદવાર આયાતી થશે. જો અમારા આ ખાસ અહેવાલમાં રાજકોટમાં ફરી એક વખત 2004ની એ ચૂંટણીની યાદ અપાવશે. લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ તથા કોંગ્રેસ ઉમેદવારો પણ જાહેર કરવા લાગ્યા છે. ભાજપે ગુજરાતની 26 સીટમાંથી 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારના જ નામ જાહેર કર્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ અને કોંગ્રેસ તેમના બાકીના ઉમેદવારો જાહેર કરી દેશે. જોકે ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાએ હાલ પ્રચાર માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. જો કોંગ્રેસ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તો રાજકોટના બંને ઉમેદવાર આયાતી થશે, તેમજ 2002ની એ ચૂંટણીની યાદ અપાવી દેશે. માત્ર એટલું જ નહીં, કડવા વર્સેસ લેવા પાટીદાર વચ્ચે પણ જંગ થવાની શક્યતા છે. હાલ સૌ રાજકોટવાસીઓ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ છેલ્લા 24 કલાકથી અમરેલી સામે અમરેલીનો રસપ્રદ ચૂંટણી જંગ જામે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક પર નિશ્ચિત મનાઈ રહ્યું હોવાની વાતે જોર પકડ્યું છે. રાજકોટની બેઠક ઉપર આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળવાનો છે. કડવા અને લેવા વચ્ચે જંગ જામવાનો છે. છેલ્લા વર્ષ 2004માં લેવા અને કડવા ઉમેદવાર વચ્ચે આ બેઠકમાં ટક્કર જામી હતી. હવે આ સમયે 20 વર્ષ બાદ ફરી એક વખત લેવા અને કડવા સમાજના ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે. વર્ષ 2004માં લેવા અને કડવા ઉમેદવારની જંગમાં ભાજપના લેવા સમાજના ઉમેદવાર ડોક્ટર વલ્લભ કથિરિયાની જીત થઈ હતી. વર્ષ 2024ની વાત કરીએ તો રાજકોટની બેઠક ફરી એક વખત લેવા અને કડવા ઉમેદવારના જંગની સાક્ષી બનવા જઈ રહી છે. વર્ષ 2024માં ભાજપ તરફથી તેના કદાવર અને લોકપ્રિય ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ચૂંટણીના મેદાને આવ્યા છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજથી આવે છે, ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક ઉપરથી પરેશ ધાનાણી છે. તેઓ લેવા પાટીદાર સમાજથી આવે છે, માટે આ બેઠક ઉપર લેવા અને કડવા ઉમેદવાર વચ્ચે જંગ જામવાની છે. લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે. રાજકોટ બેઠકમાં મતદાતાઓની સંખ્યાની વાત કરવામાં આવે તો 10,85,577 પુરુષ મતદારો છે, જ્યારે 10,10,754 સ્ત્રી મતદાર છે. અન્ય મતદારો કુલ 20,96,366 મતદાર છે. રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણમાં કોળી 15%, પાટીદાર 25%, માલધારી 10%, મુસ્લિમ 10%, ક્ષત્રિય 8%, દલિત 8%, બ્રાહ્મણ 7%, લોહાણા 6%. વર્ષ 2019માં ભાજપના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પરથી 3,68,407 મતની લીડ સાથે વિજય થયા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોણ બાજી મારશે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.